સિડનીમાં આગામી દિવસો યોજનાર ક્વાડ મીટિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજનારી ક્વાડ મીટિંગ રદ કરી દીધી છે અને વાત જાણો એમ છે કે અમેરિકા હાલ રાજકીય અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકામાં પણ દેવું સંકટ વધી રહ્યું છે અને તેના પર ડિફોલ્ટનું જોખમ તળાઈ રહ્યું છે, જેને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ક્વાડ સમિટમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજનારી ક્વાડ મીટિંગ રદ કરી દીધી છે. સિડનીમાં આગામી દિવસો યોજનાર ક્વાડ મીટિંગમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા ભાગ લેવાના હતા. આ તરફ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું છે કે જાપાનમાં યોજનાર G7 સમિટમાં ભાગ લેશે અને આ પછી તેઓ ક્વાડ સમિટની બેઠકમાં ભાગ લેવા જશે નહીં અને તેના બદલે તે વોશિંગ્ટન પરત ફરશે. તો બાઇડને પાપુઆ ન્યૂ ગિગનો પ્રવાસ પણ રદ કર્યો છે. જો તે પાપુઆ ગયા હોત તો તે ટાપુ રાષ્ટ્રની મુલાકાત લેનારા પ્રથમ US પ્રમુખ હતા.